રોજિંદા અમે 5-6-7 વર્ષ સુધી રોજિંદા અમારું કામ કર્યું બરોબર પછી 75માં અમે કાયમ થયા બરોબર 86માં લાલમિલનો નંબર આવ્યો 2005ની આ છબીઓ છે અમદાવાદ હાલમાં મહાનગર બની ગયું છે પરંતુ અમદાવાદની ગટરો સાફ કરવાની અને તેમને કામ કરતી રાખવાની રીતો તો રૂપાભાઈની સમયની એટલે કે 40 વર્ષ જૂની પુરાણી છે અમુક સાદા સાધનોને બાદ કરતા ગટરો સાફ કરવાનું કામ હાથોથી જ થતું હોવાથી તે ખૂબ મહેનત માગી લે છે અને તદ્દન જોખમકારક છે ગટર સફાઈ કામદારો બધા પ્રકારના રોગો અને અકસ્માતોનો ભોગ બને છે અકસ્માતો ક્યારેક જીવલેણ નીવડી શકે એવા હોય છે બરાબર છે માણસ ક્યાંથી રોગી મારીને ચડાવવાના બરોબર અંદરથી કિચડ કાઢવાનો કિચડ ખાલી કરવા જવાનો ગટરો અંદરની ગંદકી અત્યંત અતંદુરસ્ત અને હાનિકારક હોય છે ગટર સફાઈ કામદારોનું કામ એટલું જોખમકારક હોય છે કે તેઓ તેમના કામ બદલ ભારે કિંમત ચૂકવતા હોય છે મુખ્યત્વે મનુષ્યના મળમૂત્ર અને પાચન તંત્રના રોગોના સહેલાઈથી શિકાર બનતા હોય છે આવા રોગોના ચેપ સામે રક્ષણ વગરના હોવાથી એમને વિવિધ પ્રકારના જોખમોનો સામનો કરવો પડે છે તે ઉપરાંત તેમને દવાખાનાના કચરા સાથે પણ કામ કરવાનું હોય છે આ પ્રકારના કચરામાં સાબુ અને ડિટર્જન્ટ અને ઉદ્યોગોનો રાસાયણિક કચરો પણ હોય છે 21મી સદીમાં પણ માણસોને આ પ્રકારનું કામ કરવું પડે છે એ જ એક આશ્ચર્ય છે ગટરમાં કામ કરતા સફાઈ કામદારોમાં મુખ્યત્વે ગટરની અંદર જે કેમિકલ્સ હોય છે રસાયણો છે એના કારણોસર કેમિકલ ડર્મેટાઇટિસ ઇચિંગ અને સ્કીન પર બળતરા થવી એક્ઝિમા થવું સાથે સાથે આંખોના રોગો જેવા કે આંખોમાં બળતરા થવી આંખો દુખવી અને અમુક ગેસ જે હાઇડ્રોજન સલ્ફાઇડ જેવો ગેસ છે જેના કારણે આંખ પર અસર થાય છે અને સાથે સાથે રુધિરાભિસરણ તંત્ર એટલે કે બ્લડ પ્રેશર વધી જવું અને છાતીમાં દુખાવો થવો ફેફસા ઉપર અસર થવી હાથ પગ પર નાની મોટી ઈજા થવી કરોડરજ્જુ ઉપર કારણ કે સેફટી બેલ્ટ ઉપયોગ નથી કરતા જેના કારણે કરોડરજ્જુના પણ પ્રોબ્લેમ થતા હોય છે પ્રદૂષિત પાણી મોઢામાં જવાથી તેમને ટાઇફોઇડ ટીબી લેપ્ટોસ્પાયરોસિસ કમળું આવા ચેપી રોગોની પણ ઘણી અસરો થતી હોય છે અને ઝેરી ગેસોમાં મુખ્યત્વે હાઇડ્રોજન સલ્ફાઇડ એક એવો ગેસ છે જે અતિશય દુર્ગંધ મારતો ગેસ છે જેના કારણે નાકમાં ભેરાશ આવી જાય છે ઘણી મુશ્કેલી ઉસમેં મેનોલ કે અંદર ઝેરી ગેસ હોતી હૈ ઉસકે અંદર ઉતરને સે મેનોલ કે અંદર કામદાર કો ગુંગલાસ પણ આ જાતા હૈ કભી ઉસકે અંગ ઓર આંખ મેં ભી જોખમ પહોંચતી હૈ ઇસલિયે વો કભી કભી મોત કે ભી શિકાર હો જાતે હૈ વો ચાલુ હૈ છલક રહા હૈ અંદર ગેસ લાગ્યો ને કમિશનર સાહેબે પણ એમ કીધું કે એમ કે આ નોકરી અમે આપી દેશું એને મળતા લાભ આપી દેશું અમારે મેનોલ કામદાર યુનિયનની ગટરો સાફ કરવા હાથ વડે ચલાવી શકાય એવા કેટલાક નાના સાધનો નગરપાલિકાએ દાખલ કર્યા છે કેટલીક યાંત્રિક સામગ્રી પણ ખરીદાઈ છે પરંતુ અમદાવાદ જેવા વિશાળ નગર માટે આ યંત્ર સામગ્રી બિલકુલ અપૂરતી છે ઉપરાંત ઘણીવાર તે કામ કરવાની હાલતમાં હોતા નથી અથવા તેમનો કુશળતાપૂર્વક ઉપયોગ થતો નથી